हेलो फ्रेंड्स, वेलकम टू श्रेयांस स्कूल। मित्रों, आपणे स्टैंडर्ड 11 यूनिट 1 रीड 2 अधूरो मुकेलो हतो। आ रीडनी अंदर आपणे वाइल्ड सेवियर एटले के वन्य जीवन रक्षक विषे जोता था। मित्रों, रामसिंह एक एवा व्यक्ति ना घरे અલીભાઈ આવે છે। અલીભાઈ કે જે એક જંગલના યાત્રી છે, જે જંગલમાં ફરે છે અને જંગલની વસ્તુને કલેક્શન કરીને ગામડા વિસ્તારોમાં વહેંચે છે, અને એ રામસિંહના ઘરે આવ્યા છે અને પોતાના જંગલના અનુભવો પોતે રામસિંહના પરિવાર સાથે શેર કરી રહ્યા હતા। એમાં રામસિંહ અને એના પરિવાર એમની સાથે શેર કરી રહ્યા હતા। અલીભાઈ કહે છે એકવારનો એનો અનુભવ કે એકવાર એમણે એક ચિત્તાના બચ્ચાને જોયા હતા। ચિત્તાના બચ્ચા કેટલા સુંદર હતા એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, એનું વર્ણન અને એક્ઝામમાં ક્વેશ્ચન વારંવાર પૂછાય છે। મિત્રો, ત્યારથી આપણે આગળ જોવાનું છે તે જોઈશું હવે। Then what happened? પછી શું થયું? આસ્કડ નીલમ। નીલમે પૂછ્યું। આપણે જોયું હતું કે રીછ જે છે, એક મોટું રીછ દેખાય છે, પેલા બે બચ્ચા છે જે હિમ ચિત્તાના, એ બંને એકલા સામેના પર્વત પર રમી રહ્યા હતા, અને પેલા રીછના એક અવાજ આવે છે, રીછના બોલવાનો। પછી હવે નીલમ એકદમ ધીરજ નથી રાખી શકતી અને પૂછે છે કે કદાચ પેલા રીછે પેલા બચ્ચાને નુકસાન તો નહોતું પહોંચાડ્યું। તો જોઈએ ત્યાંથી આગળ। અત્યાર સુધી જે મેં કીધું એ માત્ર આપણું રિવિઝન હતું સ્ટોરીનું, તો વધીશું ત્યારથી આગળ ફર્ધર પેરેગ્રાફ। પછી શું થયું? આસ્કડ નીલમ। નીલમે પૂછ્યું। વેલ, સારું, આઈ કેપ્ટ ક્લોઝ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી। હું ક્લોઝ, નજીક, ગ્રાઉન્ડ ઓન માય બેલી, જમીન પર મારું પેટ રાખ્યું, ઇટ મીન્સ કે હું ઊંધો સૂઈ ગયો। આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ। મને ચિંતા હતી કે માદા ચિત્તા આજુબાજુ ક્યાંક હશે। સૂન આઈ સો અ વેરી લાર્જ થિંગ હેપન, અને તરત જ મેં સ્ટ્રેન્જ એક વિચિત્ર બાબત થતાં જોઈ। ઓલ ઓફ સડન, સડન એટલે કે અચાનક, એકાએક, અ હ્યુજ બ્લેક બેર કમ, હ્યુજ એટલે કે વિશાળ, બેર એટલે કે રીચ, ગ્રોવલિંગ એટલે કે ઘુરક્યા કરતું, ફ્રોમ ધ ટ્રીઝ, વૃક્ષોની પાછળથી આવતા મેં એક વિશાળ રીછને જોયું, એન્ડ રશ્ડ ટુવર્ડ્સ ધ કબ્સ, અને તે બચ્ચાઓની નજીક જતું હતું। નાવ, હવે આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી, હવે મને વરીડ એટલે કે ચિંતા, મને મારાથી વધારે બચ્ચાઓની ચિંતા વધારે થઈ કે ક્યાંક પેલું રીછ બચ્ચાઓને નુકસાન ન પહોંચાડે। વિધ ઇન નો ટાઈમ, થોડાક જ સમયમાં, આઈ હર્ડ, મેં સાંભળી, અ ડેફનિંગ એટલે કે બહેરા કરી નાખે એવી, રોઅર એટલે કે ગર્જના, ઓફ એંગર ગુસ્સામાં, ફ્રોમ જસ્ટ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી, મેં મારાથી થોડાક જ મીટરની દૂરીથી બહેરા કરી નાખે એવી ત્રાડનો અવાજ સાંભળ્યો। ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, મારો ડર અને હું આશ્ચર્યચકિત થઈ ગયો, અ બિગ વ્હાઇટ કેટ। મિત્રો, અહીંયા અ બિગ વ્હાઇટ કેટ એટલે કે માદા હિમ ચિત્તાની વાત છે। ધ મધર સ્નો લેપર્ડ, માદા હિમ ચિત્તા અપિયર્ડ, દેખાય, જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક, બાજુના ખડક પરથી જમ્પિંગ એટલે કે કૂદકો મારતા, અપિયર એટલે કે દેખાવ, બાજુના મોટા ખડક પરથી કૂદકો મારતા મેં માદા હિમ ચિત્તાને જોઈ। માદા હિમચિત્તા એટલે કે જે પેલા બચ્ચા બે સામેના ખડક પર રમી રહ્યા હતા એની માતા, હવે એ આવી ગયા છે। જોઈએ ત્યાર પછી શું થયું।
ગોશ, એક્સક્લેમ્ડ અર્જુન. ગોશનો અર્થ મિત્રો છે હે ભગવાન. અર્જુન એવું આશ્ચર્યચકિતપૂર્વક વાક્ય બોલે છે, ઉદ્ગાર કરે છે. હાવ હોરિફાઈંગ, કેટલું ભયંકર. હોરિફાઈંગનો અર્થ છે ભયંકર. એડેડ નીલમ, નીલમે કહ્યું. કીપ ક્વાઇટ, શાંતિ રાખો. સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી, ઇમ્પેશન્ટલીનો અર્થ છે અધિરાયપૂર્વક. કીપ ક્વાઇટ એટલે શાંતિ રાખો. નીલમ અને અર્જુનના મમ્મીએ કીધું તમે શાંતિ રાખો. વોટ હેપન ધેન, પછી શું થયું? આવું નીલમના મમ્મી પૂછે છે. થેન્ક ગોડ આઈ વોઝ લકી, ભગવાનનો આભાર કે હું નસીબદાર હતો. ફોર હર આઈઝ વર ફિક્સ્ડ ઓન હર કબ્સ, માદા ચિત્તાએ મને જોયો ન હતો કેમકે તેની આંખો તેના બચ્ચાઓ ઉપર ટાંકેલી હતી. માદા ચિત્તાએ અલીભાઈને જે સામેના ખડક પર સૂતા સૂતા આ બે બચ્ચાઓને જોતા હતા એ ચિત્તાએ જોયું નહોતું. માદા ચિત્તાએ અલીભાઈને નહોતા જોયા કેમકે એની આંખો જે છે પોતાના બચ્ચા ઉપર હતી. એન્ડ અને શી ડિડન્ટ લુક અપ એટ મી, તેણે મારી સામે જોયું નહીં. વિધિન મોમેન્ટ્સ, થોડાક જ સમયમાં, ધ મધર લેપર્ડ લેપ્ડ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ હિમ. થોડાક જ સમયમાં માદા ચિત્તા લેપ એટલે કે કૂદકો માર્યો, ડાઉન એટલે કે નીચે, નીચેના ભાગમાં કૂદકો માર્યો, ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ હિમ, પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવા માટે. તરત જ માદા ચિત્તાએ તેના બચ્ચાના રક્ષણ કરવા માટે કૂદકો માર્યો. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર એટલે કે હવામાં છલાંગ મારી. શી લેન્ડેડ સ્ટ્રેટ, લેન્ડેડ પડી, સ્ટ્રેટ એટલે તરત, સ્ટ્રેટ એટલે કે સીધું, ઓન ધ બેયર એટલે કે રીછ ઉપર, તેણે સીધો જ રીછ ઉપર કૂદકો માર્યો. ફિયર્સલી એટલે કે હિંસાપૂર્વક, એન્ડ ફિયરલેસલી અને ડર વગર, હિંસક અને ડર વગર તેણે તરત જ પેલા રીછ ઉપર કૂદકો માર્યો. ધ બેયર લોસ્ટ હિઝ બેલેન્સ, રીછે પોતાનું સંતુલન ગુમાવી દીધું. ધ વાયોલન્ટ વાઇલ્ડ બેસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ. વાયોલન્ટ એટલે કે હિંસક, વાઇલ્ડ એટલે કે જંગલી, બેસ્ટ વેન્ટ રોલિંગ બંને પ્રાણીઓ, રોલિંગ એટલે કે એકબીજા ઉપર ગબડતા, બંને એકબીજા ઉપર ગબડતા હતા, આળોટતા હતા. ડાઉન ધ સ્ટીપ એટલે કે ઢોળાવમાં. સ્નોવી સ્લોપ એટલે કે બરફનો ઢાળ હતો. ટમ્બલિંગ ઓન ઇચ અધર, બંને એકબીજા ઉપર ગબડી રહ્યા હતા. ટીલ ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થડ, જ્યાં સુધી, લાઉડ થડ એટલે કે ધબ એવો અવાજ, લેન્ડેડ એટલે કે જમીનમાં, નેરો વેલી એટલે કે સાંકડી ખીણ, જ્યાં સુધી બંને સાંકડી ખીણમાં ધબ દરાનો અવાજ ન આવ્યો ત્યાં સુધી બંને એકબીજા ઉપર ગબડતા રહ્યા, ગબડતા અથવા તો આળોટતા રહ્યા. આઈ ક્રેન્ડ, ક્રેન્ડ એટલે કે લંબાવવું. માય નેક, મારી ગરદન. એન્ડ સો ડેડ ધ ટુ ફ્રાઇડન કોબ્સ, મેં મારી ડોગ લંબાવી જોવા માટે, અને પેલા જે બચ્ચાઓ હતા એણે પણ પોતાની ડોગ લંબાવી, ફ્રાઇટન એટલે કે ડરેલા બચ્ચાઓએ પણ જોવા માટે પોતાની ડોગ લંબાવી. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. મધર ઇન્સ્ટિંક્ટ, માતાઓને ઇન્સ્ટિંક્ટ એટલે કે સહજ વૃત્તિ, ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ કબ્સ, પોતાના બચ્ચાઓને બચાવવાની, માતાઓને પોતાના બચ્ચાઓને બચાવવાની સહજ વૃત્તિ ખૂબ જ મજબૂત હોય છે. અલીભાઈ આવું કોણ બોલે છે? રામસિંહ. રામસિંહ અલીભાઈ કહે છે કે માતાને પોતાના બચ્ચાઓને બચાવવાની સહજ વૃત્તિ ખૂબ જ મજબૂત હોય છે. શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ ઓન ટુ ડેથ ફોર હર યંગ વન્સ, તે પોતાના નાના બચ્ચાઓ માટે પોતે મૃત્યુ સુધી લડી શકે છે. આવું રામસિંહ કહે છે. યસ યુ આર રાઇટ, હા તમે સાચા છો. સેડ ધ મધર લવિંગલી લુકિંગ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન, એના માતા જે છે નીલમ અને અર્જુનના, એ પ્રેમપૂર્વક નીલમ અને અર્જુનના સ્માઇલિંગ એટલે કે ખીલેલા ચહેરાને જોઈ રહ્યા હતા. જોઈએ ત્યાર પછી આગળનો પેરેગ્રાફ.
અલીભાઈ કન્ટિન્યુ. અલીભાઈએ ફરી પાછું ચાલુ કર્યું. ધ હ્યુજ બેર, વિશાળ રીચ, 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ, માદા ચિત્તાથી 3 ગણું મોટું. 3 times ધ સાઇઝ એટલે કે 3 ગણું મોટું. સ્ટૂડ અપ ઓન હિઝ હેન્ડ લેગ્સ, તે પોતાના મજબૂત પગ પર ઊભું થયું. કોની વાત ચાલે છે? રીછની. હી સ્ટ્રેચ આઉટ હિઝ બિગ પોઝ, તેણે પોતાના જે મોટા પંજા, પોઝ એટલે કે પંજા, વિથ સ્ટ્રોંગ, મજબૂત, શાર્પ, તીક્ષ્ણ નેલ્સ એટલે કે નખ, એના મજબૂત અને તીક્ષ્ણ પંજાવાળા નખ, જે એના પંજાની અંદર નખ પણ કેવા હતા તો કે તીક્ષ્ણ, એણે પોતાના નખ, શાર્પ નખવાળા પંજા આગળ વધાર્યા. હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રોલ્ડ, તેણે તેના દાંત બતાવ્યા. એન્ડ ગ્રોલ્ડ એટલે કે ઘુરક્યા કર્યા. ધ મધર સ્નો લેપર્ડ, માદા ચિત્તા લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ, 1 સેકન્ડ માટે માદા ચિત્તાએ તેની સામે જોયું. સ્નાર્ડ, ત્રાડ પાડી. એન્ડ વિથ અ લેપ નોકડ ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, અને કુદકાની સાથે તેને જમીન પર નોકડ પછાડી દીધું. બ્લેક મોન્સ્ટર, કાળું મોન્સ્ટર એટલે કદાવર પ્રાણી, અને એ કદાવર પ્રાણીને એણે તરત જ પછાડી દીધું. ધ હોલ વેલી ઇકોડ વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ. હોલ એટલે કે આખી, સંપૂર્ણ. વેલી એટલે કે ખીણ. ઇકોડ એટલે કે પડઘા. વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ, એમના લડાઈના પડઘા આખા ખીણમાં સંભળાતા હતા. ધ સ્નો લેપર્ડ, માદા ચિત્તા, માદા હિમ ચિત્તા, વોઝ સ્વિફ્ટ, ઝડપથી. એન્ડ જમ્પડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, તે તરત જ આ બાજુથી પહેલી બાજુ જમ્પ કરી રહી હતી. ટીયરિંગ, ફાડી રહી હતી. અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કીન ઓફ ધ બેર, ફરી એટલે કે જે એની રૂવાટીવાળી કાળી ચામડી હતી, ટીયરિંગ અને ફાડતી હતી. માદા ચિત્તાના નખ પણ તીક્ષ્ણ હતા, એટલે એ પોતાના પંજાની મદદથી પેલા રીછના ચામડી ફાડી રહી હતી. ધ બલ્કી એન્ડ સ્લો બેર, બલ્કી એટલે કે કદાવર, એન્ડ સ્લો અને ધીમો રીચ, ફેલ્ડ, નિષ્ફળ ગયું. ટુ ઇન્જર હિઝ એનિમી, કદાવર અને ધીમો રીચ પોતાના દુશ્મનને એટલે કે એના દુશ્મનને નુકસાન પહોંચાડવામાં નિષ્ફળ ગયું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર ધ અબાઉટ 10 મિનિટ્સ, અને આ લડાઈ લગભગ 10 મિનિટ જેટલું ચાલી. જોઈએ ત્યારથી આગળ. ધ બેર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર, રીછને અહીંયા ત્યાં દરેક જગ્યાએથી લોહી નીકળવા લાગ્યું હતું. વેનેવર ધ લેપર્ડ એટેક, ધ બેર લિફ્ટેડ હિઝ હ્યુજ પોઝ ટુ કવર હિઝ ફેસ, જ્યારે ધ લેપર્ડ એટેક, માદા ચિત્તા એના પર હુમલો કરતી, બેર હવે રીછ શું કરતું, લિફ્ટ હિઝ હ્યુજ પોઝ, એના મોટા પંજા, કવર હિઝ ફેસ, એના ચહેરાને ઢાંકી દેતું બચવા માટે. કવર હિઝ ફેસ, ચહેરાને બચાવવા માટે એના પંજાથી એ ચહેરો ઢાંકી દેતું. ધ બેર વોઝ નાવ ટ્રાઈંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. બેર વોઝ નાવ ટ્રાઈંગ, હવે પ્રયત્ન કરી રહ્યો હતો, ટુ એસ્કેપ એટલે કે નાસી જવા માટે, ટુ સેવ હિઝ લાઈફ. રીચ હવે પોતાના જાતને બચાવવા નાસી જવાના પ્રયત્ન કરી રહ્યું હતું. ધે બોથ મૂવડ ફર્ધર એન્ડ ફર્ધર ટિલ ધે ડિસઅપીયર્ડ રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન. ધે બોથ, તેઓ બંને મૂવડ ફર્ધર એન્ડ ફર્ધર, વધારે ને વધારે આગળ વધતા રહ્યા. ટિલ ધે ડિસઅપીયર, જ્યાં સુધી તે ડિસઅપીયર, અદૃશ્ય ન થઈ ગયા. રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન, તે બંને ત્યાં સુધી એકબીજા ઉપર હુમલો કરતા રહ્યા, દૂર ને દૂર જતા રહ્યા, જ્યાં સુધી એક મોટા પર્વતે એ બંનેને અદૃશ્ય ન કરી દીધા. એટલે કે બંને લડાઈ કરતા કરતા એક મોટા પર્વતની પાછળ જતા રહ્યા હતા. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ, હું થોડી વાર માટે તેમને જોઈ ન શક્યો. બટ પણ આઈ કુડ હિયર ધ ગ્રોલ્સ એન્ડ સ્નાઇલ્સ, પણ હું એમના ઘુરક્યા, ઘુરક્યા એટલે કે રીછના, એન્ડ સ્નાઇલ્સ એટલે કે ત્રાડ, હું તેઓના ઘુરક્યા અને ત્રાડ સાંભળી શકતો હતો. ધેન પછી ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન,
ખીણ ફરી એકવાર શાંત બની ગઈ હતી. વન્સ અગેન એટલે કે ફરીથી. ખીણ ફરીથી શાંત બની ગઈ હતી. નીરવ શાંતિ ફેલાઈ ગઈ હતી. ધ મધર રીઅપિયર્ડ. મધર ફરીથી દેખાણા. રીઅપિયર્ડ એટલે કે ફરીથી દેખાયા. એન્ડ રેન અપ ટુ હર કપ્સ. અને તેના બચ્ચાની પાસે જતા રહ્યા. શી સ્મેલ્ડ. તેણી સૂંઘવા લાગી. એન્ડ લિક્ડ અને ચાટવા લાગી. ધેમ ઓવર એન્ડ ઓવર અગેન. તેણી પોતાના બચ્ચાઓને ચાટવા લાગે છે અને સૂંઘવા લાગે છે. ટુ મેક શ્યોર. શું કામ એને બચ્ચાને ચાટે છે? ટુ મેક શ્યોર, ખાતરી કરવા માટે. ધેટ ધેય વર નોટ હર્ટ બાય ધ બેયર. એટલા માટે બચ્ચાઓને ચાટે છે કે જેથી કરીને એને ખબર પડે કે એના બચ્ચાઓને રીંછ દ્વારા કોઈ જાતનું નુકસાન પહોંચ્યું નથી. ધ થ્રી. તે ત્રણેય. ત્રણેય એટલે કોણ? તો કે બે બચ્ચા અને એક એની માતા. ધેન ક્લાઇમ્બડ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસઅપિયર્ડ. પછી તેઓ પર્વત ચડી ગયા, ડિસઅપિયર્ડ અને અદૃશ્ય થઈ ગયા. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ્ડ, સેડ નીલમ. નીલમે કહ્યું, તમે ફેલ્ટ એટલે કે અનુભવ્યું હશે, રિલીવ્ડ એટલે કે નિરાંત. પછી તમે ખૂબ જ નિરાંત અનુભવી હશે. નીલમે એવું અલીભાઈને કહે છે. ક્વાઇટ, શાંતિ. આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન. તમને ખબર છે કે અલીભાઈ છે એ ઊંધા સૂતા હતા જમીન ઉપર, એટલે એની એ જ પોઝિશનમાં ફોર સમ મોર ટાઈમ, થોડાક વધારે સમય સુધી એમને સૂતા રહે છે. એન્ડ વોચ્ડ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ. અને એ વૃક્ષોમાં એમને અદૃશ્ય થતા જોઈ રહ્યા હતા. કોને જોઈ રહ્યા હતા? બે બચ્ચા અને તેની માતાને. વેવિંગ ધેર ટેલ્સ. તે તેમની પૂંછડીઓ હલાવતા હતા. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. મેં પણ મારો હાથ હલાવ્યો અને તેમને ગુડ બાય કહ્યું. બટ પણ વોટ હેપન્ડ ટુ ધ બેર. રીછનું શું થયું? આસ્ક્ડ અર્જુન ઈગરલી. અર્જુને આતુરતાપૂર્વક પૂછ્યું. ગોડ નોઝ, ભગવાન જાણે. ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બેયર વોઝ અ બ્લેસિંગ. ભગવાન જાણે એનું તો શું થયું, પણ મને એટલી ખબર છે, હું એટલું જાણું છું કે રીછનું આવવું વોઝ અ બ્લેસિંગ ફોર મી. એ મારા માટે આશીર્વાદરૂપ હતું. બિકોઝ, કારણ કે ઇટ રિયલી સેવ્ડ મી. તેણે મને બચાવ્યું છે. આઈ થેન્ક ધ ગોડ. હું ભગવાનનો આભાર માનું છું ફોર સેવિંગ ધ કપ્સ. બચાવ બચી ગયા. એન્ડ મી ટુ. અને હું પણ બચી ગયો. મિત્રો, અલીભાઈ આવું એટલા માટે કહે છે કે રીછનું આવવું એ મારા માટે આશીર્વાદરૂપ હતું, કેમ કે જો રીછ ન આવે અને માદા ચિત્તા અલીભાઈને જોઈ જાત તો અલીભાઈનું કદાચ મૃત્યુ થઈ શકે. એટલે અલીભાઈ રીછનો આભાર માને છે કે રીછ આવ્યું, એ બંનેની લડાઈ થઈ, એમાં હું બચી ગયો, મને ઈશ્વરે નવું જીવન આપ્યું. નહીતર જો રીછ ન આવે તો અલીભાઈનું ત્યાં જ મૃત્યુ થઈ જાત. એટલે આ અહીંયા આપણા પાઠનું શીર્ષક જ એવું છે, વાઇલ્ડ સેવિયર કે જંગલ રક્ષક, કે પોતાના નવું એક જીવન મળી ગયું. અને જો રીછ ન હોત તો કદાચ અલીભાઈએ આ સ્ટોરી કહેવા માટે જીવતા ન હોત. આપણે પણ જંગલી પ્રાણીઓને ઝૂમાં, પ્રાણી સંગ્રહાલયમાં નિહાળીએ છીએ કે લોકો કેટલા ફેરોસિયસ એટલે કે વિકરાળો હોય છે અને ડર લાગે એવા હોય છે. એમને જોવા જોઈએ આપણે પણ, અને ખૂબ જ એમનું રક્ષણ પણ કરવું જોઈએ. ઓકે મિત્રો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય ટુ એવરીવન.